નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર પંદર લોકશાહીમાં સમાનતા સત્ર પ્રથમ આ એકમ પંદરના પચીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે વિકલ્પ એ રશિયા બી ગ્રેટ બ્રિટન સી ભારત ડી અમેરિકા તો સાચો ઉત્તર છે વિકલ્પ સી ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત દેશ છે એટલે કે આપણો દેશ છે પ્રશ્ન નંબર બે આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કઈ છે વિકલ્પ એ સરકાર બી બંધારણ સી નગરપાલિકા ડી સંસદ તો સાચો ઉત્તર છે વિકલ્પ બી બંધારણ આપણા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા એ બંધારણ છે બંધારણ પ્રમાણે આપણો દેશ ટૂંકમાં ચાલે પ્રશ્ન નંબર ત્રણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે વિકલ્પ એ ભારતનું બી અમેરિકાનું સી ગ્રેટ બ્રિટનનું ડી રશિયાનું તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ ભારતનું વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એ આપણા દેશનું ટૂંકમાં ભારતનું છે પ્રશ્ન નંબર ચાર સૌ નાગરિકોને સમાન તક કોણે આપે છે વિકલ્પ એ ભારતની સર્વોચ્ચ અદાલતે બી ભારતના વડાપ્રધાને સી ભારતની સંસદે ડી ભારતના બંધારણે તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાન તક છે એ ભારતનું બંધારણ ટૂંકમાં આપણને આપે પ્રશ્ન નંબર પાંચ દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે વિકલ્પએ ભારતના બંધારણે બી ભારતના વડાપ્રધાને સી ભારતની સર્વોચ્ચ અદાલતે ડી ભારતની સંસદે તેનો સાચો ઉત્તર છે વિકલ્પએ ભારતના બંધારણે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર છે એ પણ ભારતનું બંધારણ ટૂંકમાં આપણને આપે છે પ્રશ્ન નંબર છ લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે વિકલ્પ એ શિક્ષણનો બી જાહેરાતોનો સી મતાધિકારનો ડી સત્તાનો તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી મતાધિકારનો લોકશાહીમાં નાગરિકો છે એ પોતાના મતનો ઉપયોગ કરીને સરકારની રચના કરે પ્રશ્ન નંબર સાત આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે મતાધિકાર એટલે મત કરવાનો અધિકાર વિકલ્પ એ સત્તર બી અઢાર સી સોળ ડી પંદર તો અને સાચો ઉત્તર છે વિકલ્પ બી અઢાર આપણા દેશમાં અઢાર વર્ષની ઉંમર પૂરી થાય ત્યારબાદ મતાધિકાર ટૂંકમાં મત આપવાનો અધિકાર છે ચૂંટણી કાર્ડ આપણે કઢાવી શકીએ પ્રશ્ન નંબર આઠ આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે વિકલ્પ એ ચૂંટણી પંચ બી સર્વોચ્ચ અધિકારીઓ સી નાણાં પંચ ડી સર્વોચ્ચ અદાલત તેનો સાચો છે વિકલ્પ એ ચૂંટણી પંચ આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા છે એ ચૂંટણી પંચ કરે છે પ્રશ્ન નંબર નવ બાળમજૂરી શાનો ભંગ ગણાય છે વિકલ્પ એ મતાધિકારનો બી વ્યવસાય કરવાના અધિકારનો સી સ્વતંત્રપણે હરવા ફરવાના અધિકારનો ડી શિક્ષણ મેળવવાના અધિકારનો તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી શિક્ષણ મેળવવાના અધિકારનો બાળ મજૂરી છે એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે કારણ કે બાળકથી મજૂરી કરવા જાય તો એ શિક્ષણ મેળવી શકે નહીં પ્રશ્ન નંબર દસ કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે વિકલ્પ એ ચારથી દસ વર્ષ બી પાંચથી દસ વર્ષ સી છથી બાર વર્ષ ડી છથી ચૌદ વર્ષ તેનો સાચો ઉત્તર છે વિકલ્પ ડી છથી ચૌદ વર્ષ છથી ચૌદ વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે જો આ વિકલ્પોની મિત્રો તમારે ક્વિઝ રમ્યું હોય અથવા ધોરણ સાતના વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિષય ગણિત વિષયના દરેક પ્રકારના એમસીક્યુ પ્રશ્નોની ક્વિઝ રમી હોય તો તેના માટેની સરસ મજાની એપ મેં બનાવેલી છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો તો એપ કઈ રીતે કામ કરે તેનો ફક્ત એક જ મિનિટનો વિડીયો છે તે આપણે જોઈ લઈએ ત્યારબાદ આ બાકીના વિકલ્પોની ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો ઓનલાઈન ક્વિઝ ગુજરાતી એપની અંદર તમારું સ્વાગત છે જેવું તમે મિત્રો એપ ડાઉનલોડ કરી અને ખાતું ખોલશો અને એમાં લોગ કરશો એટલે તમને જુદા જુદા ઝોન અહીં જોવા મળશે એમાં સૌ છે મેથ ઝોન તેના પર તમે ક્લિક આપી અને ગણિતના વિષયની એમસીક્યુની ક્વિઝ રમી શકશો ત્યારબાદ છે લર્નિંગ ઝોન તેની ઉપર તમે ક્લિક આપશો એટલે જુદી જુદા વિષયોની કેટેગરી અહીં જોવા મળશે તેમાં અભ્યાસ અને સ્વાથી જવાબ સાથે આપેલા છે અને અંગ્રેજીના વિષયના સ્પેલિંગ પણ આપેલા છે ત્યારબાદ તમે ક્વિઝ રમવા માટે ક્વીઝ ઝોનમાં વ્યૂ ઓલ ઉપર ક્લિક કરશો એટલે તમને જુદા જુદા વિષય જોવા મળશે એમાં આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન લઈ લઈએ તેના બધા પાઠના એમસીક્યુએ મોકેલા છે એમાં પ્રથમ પાઠ આપણે લઈ લઈએ તેમાં લેવલ એક જો તમે અહીં પ્રશ્ન ચાર વિકલ્પો જોઈ શકશો તમે કેટલા કોન જીતા તમારો સ્કોર અહીં ટાઈમર પણ શરૂ થઈ ગયું છે અને કેબીસીની જેમ તમે ફિફ્ટી ફિફ્ટી પ્રશ્નને સ્કીપ કરી શકશો ઓડિયન્સ પોલ અને ટાઈમરને રિવર્સ કરી શકો એ લાઈફલાઈનનો પણ અહીં ઉપયોગ કરી શકશો અને તમે કેટલો સ્કોર કર્યો એ પણ તમે અહીં જોઈ શકો છો તેના માટે અહીંયા ત્રણ ડોટ ઉપર આપણે ક્લિક આપશું અને લીડર બોર્ડમાં જાશું એટલે આજના કોઈ લીડર હોય એ આખા મહિનાના કોઈ લીડર હોય એ પણ તમે અહીં અને ઓલ લીડર એ પણ તમે જોઈ શકશો તો આ એપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર અગિયાર કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂરી કહેવાય વિકલ્પ એ ચૌદ વર્ષ બી સત્તર વર્ષ સી સોળ વર્ષ કે ડી પંદર વર્ષ તો ઉત્તર છે વિકલ્પ એ ચૌદ વર્ષ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂરી ટૂંકમાં કહેવાય છે પ્રશ્ન નંબર બાર કેટલા વર્ષથી કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે વિકલ્પ એ અઢાર બી સોળ સી ચૌદ ડી પંદર તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી ચૌદ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે પ્રશ્ન નંબર તેર ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ કોને કામે રાખવામાં આવે છે વિકલ્પ એ બેકારને બી યુવાનને સી વૃદ્ધને ડી બાળકને ત્યારે સાચવ છે વિકલ્પ ડી બાળકને ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળકને કામે રાખવામાં આવે છે જેથીને આપણે વધારે પૈસા આપવા પડે નહીં પ્રશ્ન ચૌદ લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે વિકલ્પ એ શિક્ષણને બી સ્પર્ધાને સી સમાનતાને ડી સ્વચ્છતાને સાચો ઉત્તર છે વિકલ્પ સી સમાનતાને લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે બધા એક સરખા છે પ્રશ્ન નંબર પંદર સમાજમાં સમાનતાના ભંગના બનાવથી કોની પર માઠી અસર થાય છે વિકલ્પ એ લગ્નો પર બી સમરસતા પર સી ભોજન સમારંભો પર ડી સફાઈ પર સાચો ઉત્તર છે વિકલ્પ બી સમરસતા પર સમાજમાં સમાનતાના ભંગના બન બનાવથી સમરસતા પર માઠી અસર થાય છે પ્રશ્ન નંબર સોળ કઈ ઉંમરના બાળકોને વફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે વિકલ્પ એ છ થી ચૌદ વર્ષના બી ત્રણ વર્ષ સુધીના સી ચૌદ વર્ષથી ઉપરના ડી અઢાર વર્ષના અને સાચો ઉત્તર છે વિકલ્પ એ ચૌદ વર્ષના છથી ચૌદ વર્ષના ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે પ્રશ્ન નંબર સત્તર કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય વિકલ્પ એ ચૌદ બી પંદર સી સોળ ડી અઢાર તો સાચો છે વિકલ્પ એ ચૌદ ચૌદ વર્ષથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય પ્રશ્ન નંબર અઢાર અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને કયો વિશેષ અધિકાર મળે છે વિકલ્પ એ નોકરીનો બી મતનો સી શિક્ષણનો ડી રમતનો તો સાચો ઉત્તર છે વિકલ્પ બી મતનો અઢાર વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકને મત કરવાનો વિશેષ અધિકાર મળે છે પછી તે મતદાન કરી શકે પ્રશ્ન નંબર ઓગણીસ બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે વિકલ્પ એ દિવ્યાંગ માટે બી પૈસાદાર માટે સી વકીલ માટે ડી શિક્ષક માટે તેનો સાચો ઉત્તર છે વિકલ્પ એ દિવ્યાંગ માટે બસ મુસાફરી દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે પ્રશ્ન નંબર વીસ વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે વિકલ્પ એ ચીનમાં બી રશિયામાં સી બ્રાઝિલમાં ડી ભારતમાં તેનો સાચો ઉત્તર છે એ વિકલ્પ ડી ભારતમાં વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો છે એ ભારત દેશમાં છે પ્રશ્ન નંબર એકવીસ એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું આમાં કયા અધિકારનું ઉલ્લંઘન થયું ગણાય વિકલ્પ એ સ્વતંત્રતાના બી શોષણ વિરોધીના સી સમાનતાના ડી શિક્ષણના સાચો ઉત્તર છે વિકલ્પ સી સમાનતાના એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કૂવામાંથી પાણી ભરવા ન દીધું તો એ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થયું કહેવાય પ્રશ્ન નંબર બાવીસ દર વર્ષે ચૌદ નવેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે વિકલ્પ એ સાક્ષરતા દિન બી બાલદિન સી મહિલા વિકાસ દિન ડી સમાનતા દિન તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી બાલદિન દર વર્ષે ચૌદ નવેમ્બરના દિવસને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે મતદારો છે વિકલ્પ એ રશિયા બી ભારત સી ગ્રેટ બ્રિટન ડી યુ એસ એટલે કે અમેરિકા તેનો સાચો ઉત્તર છે વિકલ્પ બી ભારત બરાબર ભારત દેશમાં સૌથી વધારે મતદારો છે પ્રશ્ન નંબર ચોવીસ ખાલી જગ્યાએ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે વિકલ્પ એ તાલુકા પંચાયત બી જિલ્લા પંચાયત સી વિધાનસભા ડી ગ્રામ પંચાયત તેને સાચો ઉત્તર છે વિકલ્પ ડી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત ગણાય પ્રશ્ન નંબર પચીસ છેલ્લો પ્રશ્ન ખાલી જગ્યાએ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે વિકલ્પ એ તાલુકા પંચાયત બી જિલ્લા પંચાયત સી સંસદ ડી વિધાનસભા તેનો સાચો ઉત્તર છે વિકલ્પ સી સંસદ સંસદ છે એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થાય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત